નમસ્કાર મિત્રો આ બરાબર તો એનાથી ઉલટું બોલીએ તો શું બોલાય કે સોળ નું વર્ગમૂળ ચાર થાય નવ નું વર્ગમૂળ ત્રણ થાય ચાર નું વર્ગમૂળ બે થાય હવે આપણે કોઈ પણ સંખ્યા વર્ગમૂળ શોધવું છે તો સૌથી પહેલા એકમ નોમ જોઈ લેવાનું એકમ નોમ કેટલો આપેલો છે ચાર આપેલો છે બરાબર

તો જો આનું જે વર્ગમૂળ છેલ્લે પાંચ આપેલા હોય એટલે પચો પચો પચી અને નવ અને એમાં એક ઉમેરો એટલે કેટલા થાય દસ નવે દાણ નેવ બરાબર નવ ગુણ્યા દસ કેટલા થાય નેવ નેવ પચી નેવ પચી કરતા આ સંખ્યા નાની કે મોટી જો નાની હોય

નાની સંખ્યા કઈ છે અઠ્યાવીસ ની નજીકની અને નાની સંખ્યા તો કઈ આવે પચીસ આવે તો આગળ જે પચીસ છે એટલે પચીસ નું વર્ગમૂળ કેટલું થાય પાંચ તો અહીંયા શું આવશે તો આનો જે જવાબ આવશે શું આવશે તો હવે નક્કી કેવી રીતે કરવાનું પંચાવન નો સ્ક્વેર લઈએ એટલે શું આવશે પચો પચો પચીસ આ પાંચમાં એક ઉમેરો એટલે છ પાંચ છક ત્રીસ ત્રીસ પચીસ ત્રીસ પચીસ કરતા આ સંખ્યા નાની કે મોટી નાની છે તો આપણો જવાબ શું આવશે તેપન હવે આ દાખલો જોઈએ જો આપણે શોધવાનું છે તો અહીંયા છ આપેલા છે તો અહીંયા જોઈ લેવાનું છ કઈ કઈ જગ્યાએ આવશે તો એક તો ચાર નો વર્ગ આવશે અને છ નો વર્ગ આવશે બરાબર તો અહીંયા જે જવાબ આવશે એમાં શું આવે તો કે કાં તો છેલ્લે ચાર આવશે અથવા તો છેલ્લે છ આવશે હવે જો તોતેર છે તો થી નાની સંખ્યા અને નજીકની ની કઈ તો ચોસઠ આવશે તોતેર થી નાની અને નજીકની તો કેટલી આવશે આઠ બરાબર તો અહીંયા આનો જે જવાબ છે કાતો ચોર્યાસી હોઈ શકે અથવા તો કરતા આ સંખ્યા નાની કે મોટી તો આ સંખ્યા મોટી છે તો જવાબ શું આવશે છ્યાસી આનો વર્ગ શું થાય છ્યાસી મિત્રો જો આ રીત તમને ગમે તો પ્લીઝ તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયો આપે જોયો એ બદલ આપનો ખુબ ખુબ આભાર જો આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો અને અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો